नाराज एटला माटे थया कारण के हाईकोर्ट में जे सरकार नो पक्ष रजू थाय छे जे रिपोर्ट रजू थाय छे तेमां क्यांक उणप रही जाय छे योग्य माहिती हाईकोर्ट ने पहोंचाड़वामां नथी आवती अने अंते पछी सरकार नी नालेशी थती होय छे सरकार बदनाम थाय छे તેવું ક્યાંક સ્પષ્ટ થતું હોય છે અને ભૂપેન્દ્ર પટેલે એવું કહ્યું આ ક્લાસ એવો લેવામાં આવ્યો હતો કે ભાઈ જે આપણા જે વકીલો છે તે યોગ્ય માહિતી હાઈકોર્ટને આપતા નથી પછી હાઈકોર્ટને એવું લાગે છે કે ભાઈ આ કામગીરી થઈ નથી હકીકતમાં કામગીરી થઈ હોય છે પરંતુ તમે જે માહિતી છે ઓછી આપો છો તમે ક્યાંક ચિત્ર એવું બતાવો છો કે કામગીરી થતી જ નથી એટલા માટે જ કાયદા સચિવનો ક્લાસ લેવામાં આવ્યો મફત એટલે મુખ્યમંત્રી છેલ્લા કેટલાક સમયથી સતત એક પછી એક બેઠકમાં જેને જ્યાં જે કહેવાનું છે શબ્દો ચોર્યા વગર કહી રહ્યા છે શબ્દો ચોર્યા વગર સીધે સીધું અને હાઈકોર્ટમાં જે રીતે અમે એક પછી એક રિપોર્ટ બતાવીએ છીએ જ્યારે પણ પ્રજાને લગતો મુદ્દો હોય જનતાની સમસ્યાનો મુદ્દો હોય એમાં જે પક્ષ રજૂ થાય છે સરકારી વકીલ દ્વારા એ પછી જે હાઈકોર્ટના ન્યાયાધીશની ટિપ્પણી હોય છે એટલે કે જે સરકારની કામગીરી છે એ પક્ષ ક્યાંક રાખી નથી શકાતો એવો કોઈક મત હતો મુખ્યમંત્રીનો પણ એમણે રીતસરનો કાયદા સચિવનો ઉધડો લીધો કે તમે બારીકાઈથી ધ્યાન આપો ચીવટથી ધ્યાન આપો આવું શા માટે થાય છે કે સરકારની કામગીરી યોગ્ય રીતે રજૂ નથી થતી બિલકુલ અને આમાં મુફદ્દલ એડવોકેટ જનરલ હોય છે તે સરકારનો પક્ષ રાખતા હોય છે શું તે પણ બરાબર કામગીરી નથી કરતા તે હવે એક પ્રશ્ન અત્યારે ઉભો થયો છે આવનારા સમયમાં આ મામલે અપડેટ આવશે તે પણ તમને જણાવીશું પરંતુ આમાં જે સાચું છે તે બહાર આવવું જોઈએ અને યોગ્ય જે પક્ષ છે જે કામગીરી થઈ છે તે સામે આવવી જરૂરી છે મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર